इश्यू यूएस માર્કેટ સાથે ગ્લોબલ માર્કેટ તરફથી શું સંકેત છે તો શુક્રવારનું એક સેશન યુએસ માર્કેટ માટે નેગેટિવ રહ્યું હતું અને આપણે જોઈ રહ્યા છીએ કે અક્રોસ ધ ઇન્ડાઇસિસ ઘટાડા સાથે ડાઉમાં જોકે એક મામૂલી એક મજબૂતી આપણે જોઈ પરંતુ નાસ્ટેક S&P માં ઘટાડા સાથેનું ક્લોઝિંગ જયું હતું તો હવે કારણો જોઈ લઈએ તો સૌથી પહેલા મહત્વનું છે અમેરિકામાં જે રોજગાર છે એ વધ્યા છે એટલે કે જે 2 લાખનું એક અનુમાન હતું નવેમ્બરમાં એ વધી અને 2.63 લાખ પર આ નંબર આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે તો આપણે જાણીએ છીએ કે યુએસ માર્કેટમાં જ્યારે રોજગારી વધે છે એટલે કે નોકરીઓ વધે છે એ માર્કેટ માટે નેગેટિવ હોય છે અને સાથે જ અમેરિકામાં પ્રતિ કલાક મજદૂરી પણ વધી છે એ પણ 6% વધી છે આ એક પણ આંકડો છે અને આ ઉપરાંત વાત કરીએ તો બેરોજગારી દર જે છે 3.7% પર રહી છે તો આ આંકડાઓ જે છે એનું રિએક્શન માર્કેટમાં આપણને શુક્રવારે જોવા મળ્યું હતું કારણ કે નોકરીઓ વધી છે પગાર વધ્યા છે આ ઉપરાંત હેલ્થકેર અને અન્ય સેવાઓ જે છે ત્યાં સૌથી વધારે રોજગારી મળતી આપણને દેખાય જ્યારે આપણે ડિટેલ એનું એનાલિસિસ કર્યું ત્યારે આ 2 જગ્યાએ વધારે નોકરીઓ મળી છે હવે વાત કરીએ કે બીજો એક રીતે ટ્રેડર્સ જે છે કઈ રીતે લઈ રહ્યા છે તો આ જે જોબ રિપોર્ટ છે એને કારણે માર્કેટને એટલું અસર ટ્રેડર્સ દ્વારા નથી પડ્યું મૂળ બદલશે નહીં ફેડનો એવું એ લોકો માની રહ્યા છે કે ફેડ હવે જે એક રેટ હાઇક જે છે થોડો સોફ્ટ કરવાનું જે નિર્ણય આવી ગયો છે જેરોમ પોવેલ દ્વારા જ્યારે આપણે લાસ્ટ વીક પણ વાત કરી હતી એના પર આટલી અસર નહીં થાય એમના નિર્ણય પર અને દરોમાં વધારો સોફ્ટ કરશે હજુ પણ ફેડ સાથે જ યુએસમાં 70 વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ હિસ્ટોરિકલ ડેટા જોઈએ તો હંમેશા ડિસેમ્બર મહિનો માર્કેટ માટે પોઝિટિવ રહ્યો છે સારો રહ્યો છે તો આજે પણ એટલે આ મહિનાની પણ વાત કરીએ આ વખતે પણ એમાં કોઈ ફેરફાર નહીં થવામાં આવે હિસ્ટોરિકલ ડેટા હજુ પણ યથાવત રહેશે ડિસેમ્બર મહિનો યુએસ માર્કેટ માટે પણ સારો રહેશે અને ગ્લોબલી વાત કરીએ તો મિડકેપ રેલીની પણ અપેક્ષા અહીંયાથી બની રહી છે તો આ એક કહી શકાય કે એક કારણ છે કે જેને લીધે માર્કેટે એટલું અસર ન કર્યું પરંતુ એક મામૂલી નરમાશ સાથેનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું બીજા સંકેત જોઈ લઈએ જીઓ પોલિટિકલ પર નજર કરીએ તો ચાઇના તરફથી જે આપણે ગત સપ્તાહ પણ વાત કરી હતી કે થોડા નિયમો કોવિડને લઈને રેસ્ટ્રિક્શન્સ જે છે એ હળવા કરશે તો ત્યાં પણ એક નિર્ણય આવી ગયો છે કે કોરોનાના નિયમોમાં જે છે હળવાશ લાવ્યા છે અને RT-PCRને લઈ અને જે વધુ કડક વલણ હતું એ થોડું નરમ કર્યું છે સરકાર દ્વારા જે નિર્ણય આવ્યો છે તો એ ચાઇના તરફથી એક મહત્વનું સંકેત છે આગળ વાત કરીએ ક્રૂડને લઈને તો ઓપેક પ્લસ દેશો તરફથી ક્રૂડ ઉત્પાદનમાં જે જૂના નિર્ણય હતો એના પર જ યથાવત છે એટલે કે ડીપ કટ કરશે અહીંયા જે એક આશા હતી અનુમાન હતું એવું નથી થયું પરંતુ 20 લાખ બેરલ પ્રતિ દિવસનો જે કાપ હતો એના પર જ યથાવત રહેશે કારણ કે ચાઇનામાં જે હવે રેસ્ટ્રિક્શન્સ હળવા થયા છે તો ત્યાંથી ફરી માંગ આવવાની એક આશા બની રહી છે બીજું મહત્વનું એક સંકેત ક્રૂડને લઈને જે બની રહ્યું છે યુરોપિયન યુનિયન દ્વારા આપણે વાત કરી હતી કે રશિયન પ્રાઇસ કેપ જે છે એના પર નિર્ણય લેશે તો 60 પ્રતિ બેરલ પ્રાઇસ કેપ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે એનાથી વધારે ભાવ આપી અને ખરીદવામાં નહીં આવે તો આ બધા મહત્વના ફેક્ટર્સ છે કે જેના પર ધ્યાન રાખવાનું છે સાથે SGX નિફ્ટી તરફથી શું સંકેત છે એ નજર કરી લઈએ તો ખાસ કરીને SGX નિફ્ટી આજે સવારથી એક પોઝિટિવ ઇન્ડિકેશન આપણને આપી રહ્યું છે હાલ તેજી થોડી ઓછી થઈ છે પરંતુ હજુ પણ 18,860ના સ્તરે SGX નિફ્ટી આપણને બતાવી રહ્યું છે તો યશ કહી શકાય ભારતીય બજારો માટે એક મામૂલી એક તેજી સાથેના સંકેત જે છે એક ગેપ અપ ઓપનિંગના બની રહ્યા છે બિલકુલ તો